વડોદરાના ઓલ્ડ પાદર રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ખાતેદારોના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ અચાનક ઉપડી જવાની ઘટના રવિવારે સામે આવી હતી. જો કે ત્યારબાદ મોટાભાગના ખાતેદારોના ખાતામાં સોમવારે રૂપિયા પરત જમા થઈ ગયા હોવાનો દાવો બ્રાન્ચ મેનેજર દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે બેંકની સિસ્ટમ ફૂલપ્રૂફ હોવાનું અને તે મુંબઈથી ઓપરેટ થઈ રહ્યો હોવાનો દાવો મેનેજરે કર્યો હતો. વડોદરાના ઓલપાદર રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં મોટી સંખ્યામાં સેવિંગ અને કરંટ ખાતાઓ છે, સાથે સાથે એનઆરઆઈ ખાતાઓ પણ છે. શહેરના ઓલપાદર રોડ જેવા પોસ્ટ વિસ્તારમાં આ બ્રાન્ચ આવેલી છે, જેમાં ખાતેદારોની મોટી રકમ જમા હોય છે. ત્યારે ખાતેદારોના મોબાઈલ પર આવેલા એક મેસેજને લીધે ગભરાહટ ફેલાઈ કે તેમના ખાતામાંથી વગર ઉપાડે લાખો રૂપિયા ઉપડી ગયા છે. જો કે આ વાત વાયુવેગે ફેલાતા ખાતેદારોએ તેમના મોબાઈલ ચેક કરતા 150 કરતાં વધુ ખાતેદારોને તેમના ખાતામાંથી વગર ઉપાડે નાણાં ઉપડી જતા તેમની રવિવારની સવાર પકડી હતી અને ખાતેદારોએ સફાળા જાગી બેંક તરફ દોટ મૂકી હતી. જો કે માત્ર ટેકનિકલ ખરાબીને લઈને રૂપિયા ઉપાડી ગયા હોવાનું જણાવી 24 કલાકમાં રૂપિયા જમા થઈ જવાની બાહેધરી આપી હતી. જ્યારે આ મામલે બ્રાન્ચ મેનેજર શ્રીવાસ્તવનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે એ માત્ર ટેકનિકલ ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. મુંબઈ ઓફિસ કે જ્યાં તમામ ખાતેદારોના ખાતાનું સંચાલન થાય છે ત્યાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હતી. અહીં વડોદરા ઓફિસમાંથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ નથી તેવું પણ મેનેજરે જણાવ્યું હતું અને અહીંનો ઇમ્પોર્ટન્ટ ડેટા મુંબઈથી હેન્ડલ થતો હોવાનું પણ કબૂલ્યું હતું અને સોમવારથી કામગીરી રાબેતા મુજબ ચાલી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. કાલ સુબહે સૂચના મળી હતી કે અમારે ઓલ્ડ પાદરા રોડ બ્રાન્ચમાં કરીબ 150 લોકો કે ખાતે છે ये एंट्री पासबुक की एंट्री के स्टेटमेंट के हिसाब से कुछ पैसे निकल गए थे जिन पर तुरंत बैंक के अधिकारियों ने कार्रवाई किया और यहां पर सब लोगों को बताया कि एक टेक्निकल एरर की वजह से हुआ है. बैंक ऑफ बड़ौदा में एक अपग्रेडेशन सिस्टम चल रहा है उसमें कहीं फॉल्ट की वजह से टेक्निकल फॉल्ट की वजह से इस तरह की बात हुई. तुरंत बैंक अधिकारियों ने और कॉरपोरेट ऑफिस मुंबई के अधिकारियों ने इस पर काम किया और दोबारा मैसेज दिया कि ये खाते जो भी पैसे डिडक्ट हुए हैं वो विद इन 24 आवर्स खाते में आ जाएंगे और इसमें कोई हैकिंग नहीं है. ये बिल्कुल बाद में 12 बजे के बाद से खातों में पैसे आने शुरू भी हो गए और सारे अकाउंट जिसमें पैसे कटे थे वो सब अकाउंट से पैसे कल शाम तक उनके खाते में क्रेडिट हो गए और उसका मैसेज भी उनको मिल गया. आज सुबह से कुछ लोगों ने पासबुक मशीन पर भी और शाखा में भी अपडेट करा रहे हैं और हमारे ग्राहक बंधु काफी संतुष्ट दिख रहे हैं. उनमें बैंक के प्रति जो विश्वास है वो बढ़ गया है कि इस तरह का कोई सिस्टम हैकिंग सिस्टम नहीं था, ये किसी न किसी तरह टेक्निकल फॉल्ट था. हमारे ग्राहक बहुत ही संतुष्ट हैं, जो पैसे आए थे गए थे वो पैसे सब उनके खातों में आ गए और शाखा में सब लोग संतुष्ट ग्राहक दिखाई पड़े. ये सारा सिस्टम हमारा जो सिस्टम है ये कंट्रोल होता है, हमारा डाटा सेंटर मुंबई में है तो वहाँ से सारी चीज़ें कंट्रोल होती हैं और हर काम के लिए अलग अलग डिपार्टमेंट्स वहाँ बने हैं. ये बहुत ही स्ट्रांग टेक्नोलॉजी टीम हमारे पास है જો હર તરહ કી ચીજો પર કંટ્રોલ કરતી હે. જ્યારે સોમવારે બેંકના વાયદા પ્રમાણે જે લોકોના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા તે પૈકીના મોટાભાગના ખાતેદારોના ખાતામાં નાણાં પરત જમા થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. હાલો ગઈકાલે મારા પૈસા મારા ખાતામાં જમા નતા બતાવતા અને અત્યારે મેં મારી એન્ટ્રી પડાવી એટલે મારા 1,35,000-40,000 જે હતા એ જમા બતાવે છે એટલે આમાં કોઈ કશું ચીટિંગ થયું નહીં, કશું થયું નહીં, બધું બરોબર છે. એવું લાગ્યું કે ભાઈ હવે થયું હોય કે ભાઈ બેંક ડૂલ ના થઈ હોય પણ આગળથી કંઈક અત્યારે બધો બનાવ બને છે કે ભાઈ આપણા ખાતામાંથી લોકો પૈસા કાઢી લે ફોરેન સિસ્ટમ ફોરેનમાં આપણો નંબર વંબર એ કરીને સહી કરીને એટલું લાગ્યું હતું પણ અત્યારે મારા ખાતામાં પૂરા પૈસા છે, કોઈ તકલીફ નથી.